ભગવાન કહી ગયા છે મિથ્યા અભિમાનમાં ફરતા હશે, પાખંડીઓ માયાવીઓ ને ઠગો આ દુનિયામાં બહુ થવાના છે, પગલે પગલે પાપીઓ ને ધૂરતો ફૂટી નીકળવાના છે. પાપ કરવામાં મજા આવશે, ધર્મ કરવામાં આળસ આવશે, બરાબર બોલું છું? પાપ કરવામાં મજા આવશે. જરા ઘરે જઈને હવે તમારા દીકરાને ઉઠાડજો, હજી ભલવું હશે તો હૂતો હશે, જઈને ઉઠાડીને કહેજો આજે છે ને સાંજે આપણે ક્યાં જવું છે, મૂવી જોવા જવું છે, હવે બે દિવસ રજા છે, હોટલમાં જવું છે, ગ્રેન્ડ ભગવતીમાં જવું છે, હયાતમાં જવું છે, રેડી? અને પછી હયાતમાં ખાતી વખતે એમ કેજો આવતીકાલે એક વ્યાખ્યાનમાં જવું, મમ્મી એ બધી વાત નહીં કરવાની યાર, તું મૂળ બગાડી નાખે, માંડ માંડ તો આ જમવાનું શરૂ કર્યું અને ત્યાં પછી તું તારો ધર્મની ઢીંગલી થઈને આવી ગઈ. પાપ કરવામાં મજા આવશે, ધર્મ કરવામાં આળસ આવશે, જીન વાણીનું શ્રવણ કરવામાં આળસ આવશે, ઠેક ઠેકાણે પાપોની ખાણ કહી શકાય એવા પાપી જીવો થવાના, અવારનવાર દુષ્કાળો પડવાના, પૂર અને વાવાઝોડાઓ ત્રાટકવાના. આખા ઇન્ડિયાની વાત નથી, આખા દેશની વાત ચાલે છે. સુનામી આવ્યું હતું, એના પછી કેટરીના આવ્યું હતું, પછી રીટા આવ્યું હતું, હમણાં હુડહુડ આવી ગયું, શું નામો પાડતા હોય છે આ લોકો. ઘણાને તો બચારા હુડહુડમાં બચારા બધા તણાઈ ગયા, એની કાંઈ પડે નથી. આનું નામ હું હવે આના પછી આવશે, એનું નામ હું પડવાનું છે. ભલી થાય તારી, તને એમાં જ રસ છે, નામોમાં રસ છે. કેટલા છેલ્લા 20 વર્ષની અંદર આ દેશ અને પરદેશોની અંદર જે કુદરતી આપત્તિઓ આવી છે એનું લિસ્ટ બનાવો. લાતુરનો ભૂકંપ થયો હતો 2001 ના 26 જાન્યુઆરીના દિવસે, કચ્છમાં કેવો ભૂકંપ થયો અને એના પડઘા અમદાવાદમાં પડ્યા હતા કે નતા પડ્યા? પાલડી વિસ્તારના કેટલા બિલ્ડિંગો ઢબી ગયા. અચ્છા અચ્છા, ઘરના શ્રાવક શ્રાવિકા દીકરા અને દીકરીઓ, આજે પણ એ શ્રાવકો જ્યારે મળે એમના દીકરાને યાદ કરે એમની આંખો ભીની થઈ જતી હોય છે. સામૂહિક પાપ જ્યારે વધી જતા હોય છે ને ત્યારે આવી સામૂહિક આપત્તિઓ આવતી હોય છે. જે અમેરિકા આખી દુનિયાની મહાસત્તા કહેવાય છે, અત્યારે કેટલી પીડાઈ રહી છે રોજ છાપામાં વાંચો તો ખબર પડે. જાપાનમાં, અમેરિકામાં, ચાઇનામાં, બ્રિટનમાં, ઇજિપ્તમાં, ઇઝરાયલની અંદર આ બધા ટેકનોલોજીની અંદર આગળ પડતા કહેવાય, એ પણ કુદરતની આપત્તિ આગળ બિચારા લાચાર બની જાય છે. દુઃખ, દરિદ્રતા, ઉપદ્રવ, મારી, દુષ્કાળ, આ બધું જ ખૂબ વધી જવાનું. જંગલો, વૃક્ષો, જનાવરો, નદીઓ, પર્વતો, લીલીછમ વનરાજીનો ધરતી પરથી સફાયો બોલાય જવાનો છે. 25 વર્ષ પહેલા અંબાવાડીમાં કેટલા ઝાડ હતા, જે રહ્યા હશે એને ખબર હશે, પારડી વિસ્તારમાં કેટલા હતા, અને ધીરે ધીરે આ ઝાડ કપાવા માંડ્યા. નદીઓ ઉપર ડેમ બાંધી બાંધીને નદીઓને સાફ કરવામાં આવી છે, પાણીઓ સુકાવા માંડ્યા છે. એક જમાનામાં સાબરમતી કેવી હતી અને અત્યારે તમે જ્યારે રિવર ફ્રન્ટ ઉપર જઈને જુઓ તો અત્યારની સાબરમતી કેવી લાગશે, કારણ કે લખી ગયા છે. સજ્જન હશે એ નિર્ધન બનશે, દુર્જનો મજા કરશે. જરા સાંભળો, બધાને એવું ફરિયાદ હોય છે મારે સાહેબ ધર્મ કરે છે એ લોકો દુઃખી, તો ભગવાન જ કહી ગયા છે. પણ એટલા માત્રથી ધર્મ છોડી અધર્મ નથી કરવાનો, ભગવાન કહી ગયા છે દુર્જનો મજા કરશે, ચારે બાજુથી રિદ્ધિ અને સમૃદ્ધિ મેળવશે, લોકોની શ્રીમંતતા ઘટતી જશે, ગરીબાઈ વધતી જશે. આજે ગામડાના અંદર જે શેઠ કહેવાતો હતો ને એ બચારો શું થઈ ગયો છે, નોકર જેવો થઈ ગયો છે. દાનવીરો અને શ્રીમંતો દરિદ્રી બની જશે, કદાચ પૈસો હશે તો એ પૈસાદારો પણ ઉદાર નહીં બને, કૃપણ બનશે. પાપીઓના આયુષ્ય બહુ લાંબા હશે, દીર્ઘાયુ 90-95 ને 100 વર્ષ સુધી જીવશે. જેઓ હોશિયાર હશે, ધર્મી હશે, એ અલ્પાયુ હશે. પારકી નિંદા સ્વપ્રશંસામાં રચ્યા પચ્યા રહેશે, 5 ઇન્દ્રિયના વિષયોની અંદર મજા કરશે, જીવ અવિવેકી થશે, વારંવાર લોક વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરશે, સંસારના કાર્યમાં લોકો રચ્યા પચ્યા રહેશે, અપૂજ્ય પૂજ્ય બનશે. સિનેમાના હીરો અને હિરોઈન તમારા માટે ભગવાન, તમારા દીકરા દીકરીઓ પાઉચમાં ભગવાનનો ફોટો લઈને નહીં ફરતા હોય, કોનો ફોટો લઈને ફરતા હશે, પોતાના આઈડોલ, પોતાની આઈકોન, એના ફોટાઓ લઈને ફરતા હશે. અવારનવાર મકાન આદિને આગ લાગવાના બનાવ બનશે, પંચેન્દ્રિય જીવોના ખાસ લખ્યું ગાય ભેંસ વગેરેના વધ થશે. આજે કતલખાનાઓમાં વધારે કોણ કપાય, સૌથી વધારે ગાય ભેંસો કપાય, બજારો સ્મશાન જેવી વેરાન ઉજ્જળ બની જશે, મંદી અને મોંઘવારીને લીધે ઘરાકી નૈવત બની જશે, વેપારીઓ ઘરાકની પાસેથી પૈસા વધારે લેશે,
માલ ઓછો આપશે, ભેળસેળીઓ આપશે, આમ પ્રજા પાસેથી પૈસા પડાવી પ્રજાને ભિખારી કરી નાખશે. કેટલા ટેક્સ છે તમારા ઉપર? ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, વેટ, પછી એક્સાઇઝ, પછી સર્વિસ ટેક્સ, પછી તો રહ્યું હું પણ તમારા માટે. હવે 100 માંથી 85 પૈસા આ સરકાર ખેંચી જવાની છે. લખે છે વેપારી પ્રજાને ભિખારી કરી નાખશે, વેપારીઓ જાણે ઘરાકને લૂંટવા બેસશે, અને વેપારીને કોણ લૂંટશે? સરકાર લૂંટશે. બ્રાહ્મણો મર્યાદા ચૂકી જશે, સ્વજનો વચ્ચે સ્નેહના સંબંધને બદલે વેર વિરોધના સંબંધ બનશે, પારકાઓની સાથે હસી ખીલીને વાત કરશે, અને ઘરનાની સાથે મોઢું ચડાવીને વાતો કરશે. કુટુંબના માલિક કહેવાના માલિક હશે, બાકી નોકર કરતા બદતર એમની સ્થિતિ હશે. દીકરાઓ મા બાપની અવગણના કરશે, અવિનય કરશે, એમનું કહ્યું નહીં માને. હવે સાંભળજો બહેનો, વહુઓ સાસુનો વિનય નહીં કરે. સાસુ કોઈ કામ ચીંધશે તો સાપણની જેમ સાપે જવાબ આપવાનો ડંખ મારશે. સાસુને ખૂબ ત્રાસ આપશે, એની હિત શિક્ષા આપશે તો ગુસ્સો કરશે અને ઝઘડા કરશે. તો સાસુ પણ કોઈ ઓછી માયા નહીં હોય, એ કાળરાત્રી જેવી હશે. પુત્ર વધુ ને સાસુઓ બધાની વચ્ચે ઉતારી પાડશે, વહુને ઉતારી પાડે સાસુ, અને બહુ ગુસ્સો આવશે તો એને મારશે, પીડશે. આગળ વધીને ક્યારેક સળગાવી પણ નાખશે. દીકરાને વહુ સાથે મળી મા બાપને ઘરના ઘરમાંથી બહાર કાઢીને ઘરના ઘરમાં મોકલશે. બાપ જીવતો હશે, હવે સાંભળો, બાપ જીવતો હશે ને જવાન જો દીકરો પરલોક ભેગો થઈ જશે, આ પાંચમા આરામાં બની શકશે. હવે સંયુક્ત પરિવાર જોવા નહીં મળે. હમ દો, અમારે દો પણ નહીં, અમારા એક ખાનદાન અને કુલીન ઘરની સ્ત્રીઓ લાજ મર્યાદા છોડી દેશે, નિર્લજ્જ બનશે, કુળને બટ્ટો લગાડે એવા સંતાનો પાકશે. ગામડાઓ સ્મશાન જેવા, નગરો ગામ જેવા, ભૂત અને પ્રેત લોક જેવા. જાવા છે ગામડાઓ શું આળસ? આપણા બેડાસરોમાં એક જમાનામાં જ્યાં 2000 ઘર હતા, જરા મારવાડમાં જાઓ, બેડાની અંદર, બાલીની અંદર, ઘણરાવની અંદર, છણરાવની અંદર, પાણીની અંદર. અમારું પિંડવાડા જેને કહેતા, અમે ચોમાસું કર્યું 15 વર્ષ પહેલા, 700 ઘર હતા, આજે જાઓ પૂરા 100 ઘર નથી.